તમે કેમ જાત જાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પડતા કે કોઈએ હિન્દુની છોકરી સાથે લગ્ન કરવા નહીં, હિન્દુઓની મિલકત દબાતી હશે, મંદિરોમાં દબાણ થતું હશે, ગૌચરોમાં દબાણ થતું હશે તો અમારી ભાજપ સરકાર નહીં ચલાવી લે. અને બેટ દ્વારકામાં છેલ્લા 15 દાડાથી તોડો તોડો હું તો એ વિચાર કરું છું કે દબાણે કેટલું બધું હશે, ત્યાં બુલડોઝરો વર્ગ્યાન વર્ગ્યા રહ્યા છે, એક છોડતા નથી. ધર્મ હશે તો આપણે છીએ. આજે કેટલાક લોકો જેહાદી લોકો આપણી બેન દીકરીઓની છેડતી કરે, પછી સરકાર કડક થાય તો કે તમે અમને ફલાણા કોમને હેરાન કરો છો. પણ એ કોમ વાળાને હું એમ કહું કે તમે કેમ જાત જાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પડતા કે કોઈએ હિન્દુની છોકરી સાથે લગ્ન કરવા નહીં. આપણી છોકરીઓને લઈ જાય છે ત્યારે મારા બેટા ખાનગીમાં નિકાહ પડાવી દે છે, એ વખતે ગમે છે, કેમ ફતવો બહાર નથી પડતા? પાડો મોટા મોટા મૌલાનાઓ, મોટા મોટા મુલ્લાઓ, પાડો ફતવો બહાર કે કોઈએ હિન્દુની દીકરીને લગ્ન કરવા નહીં. જો આ લવ જેહાદ બંધ થઈ જાય, આ બધા સરકારી જમીન ઉપર દબાણો કરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી, દેશદ્રોહી પ્રવૃત્તિ કરી, છેલ્લા 15 દાડાથી તોડો તોડો હું તો એ વિચાર કરું છું કે દબાણે કેટલું બધું હશે, ત્યાં બુલડોઝરો વર્ગ્યાન વર્ગ્યા રહ્યા છે, એક છોડતા નથી. વિચારો તમે, આ કોઈની હિંમત છે, કોઈની કલ્પના છે?